गुजरात बीजेपी प्रदेश अध्यक्ष सी आर पाटिल ना मंगलवारे 67મો જન્મદિવસ યોજાયો હતો, જેમાં જન્મદિવસ નિમિત્તે અનેક લોકો તરફથી તેમણે શુભકામનાઓ પાઠવી હતી. આ સાથે સાથે તેમના જન્મદિવસ નિમિત્તે સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારો પૈકી પાંડેસરા, ચીકુવાડી, ગોરધો રોડ, પોદ્દાર આર્કેડ, યુથ ફોર ગુજરાત સહિત અનેક જગ્યાઓ પર મહારક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. અનેક લોકોએ હોંશે હોંશે રક્તદાન કરી માનવતા મહેકાવી હતી. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલના આજે જન્મદિવસ નિમિત્તે અનેક લોકોએ તેમને શુભકામનાઓ પાઠવી હતી. આ સાથે જ છોટુભાઈ પાટિલના નિવાસ સ્થાને યોજાયેલા મહારક્તદાન શિબિરમાં અનેક મહાનુભાવો પૈકી સોમનાથ મરાઠે સહિતના ભાજપના અગ્રણી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના આદરણીય અધ્યક્ષ સી આર પાટિલ સાહેબના 67મા જન્મદિવસ પ્રસંગે પાંડેસરા ચીકવાડી ખાતે દર વર્ષે મેગા બ્લડ કેમ્પ, ચશ્મા વિતરણ અને આંખની તપાસનો કેમ્પ રાખવામાં આવે છે. ખૂબ મોટી સંખ્યામાં સવારે 7 વાગ્યાથી કાર્યકર્તાઓ બ્લડ ડોનરોને લાવીને બ્લડ અપાઈ રહ્યા છે. ખૂબ સારી કામગીરી આ સેન્ટર પર થાય છે. દર વર્ષે ગયા વર્ષે પણ અમે 1250 બોટલો એકત્રિત કરેલી હતી. 66 લોકોના મોતિયાનું ઓપરેશન ફી કરાવેલા. આ વખતે 67મો જન્મદિવસ છે એટલે 67 લોકોનું આપણે ઓપરેશન મોતિયાના ફ્રી કરાવવાના છે. એ સેવા ડૉક્ટર મહેન્દ્રસિંહ ચૌહાણ, આઈ સ્પેશિયાલિસ્ટ, એમના દ્વારા આપવામાં આવ્યો છે. તેમજ આપણે ચશ્માનું વિતરણ પણ આપણે આ જગ્યા પરથી કરી રહ્યા છે. દર વર્ષે ખૂબ મોટી સંખ્યામાં આપણા કાર્યકર્તાઓ દ્વારા બૂથમાંથી કાર્યકર્તાઓને બોલાવીને બ્લડ ડોનેટ કરાવી છે. ઉત્સાહથી કોઈને કહેવું નથી પડતું. પાર્ટીના કાર્યકર્તાઓ એટલા સિન્સિયર છે તો હું સૌનો યુથ ફોર ગુજરાત વતી સૌ કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરું છું અને પાટિલ સાહેબને સૌ વતી જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. અત્યાર સુધી 600 જેટલી બોટલો એકત્રિત થઈ ગઈ છે. અમે ગઈ વખતે 1250 કરી લીધી, એના કરતાં અમે આ વખતે વધારે બોટલ એકત્રિત કરીશું એવો અમારો ટાર્ગેટ છે. સોમનાથ મરાઠે, વાર્ડ નંબર 24, ઉધના દક્ષિણ, નગરસેવક. આજરોજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ, નવસારી લોકસભાના સાંસદ આદરણીય સી આર પાટિલ સાહેબનો 67મા જન્મદિવસ પ્રસંગે આજે આ ઉધના વિધાનસભા વિસ્તારની અંદર અને ખાસ કરીને આ વાર્ડ નંબર 24ના સમાવિષ્ટ વિસ્તાર ચીકુવાડી ખાતે જે મેગા બ્લડ કેમ્પ રાખવામાં આવ્યું છે, સાથોસાથ અહીંયા અન્ય ચેકઅપ પણ રાખવામાં આવ્યા છે. આ સિલસિલો વર્ષોથી કાર્યકર્તા દ્વારા ચાલુ રાખવામાં આવ્યો છે અને આજે તમે જોઈ રહ્યા છો ખૂબ જ જંગી સંખ્યામાં રક્તદાતાઓ અહીંયા રક્તદાન કરી રહ્યા છે. પાટિલ સાહેબને જન્મદિવસના પ્રસંગે મારા પરિવાર વતી, મારા વિસ્તારના સૌ નગરજનો વતી એમને ખૂબ ખૂબ જન્મદિવસની શુભકામના પાઠવું છું અને એમની ઉત્તરોત્તર પ્રગતિ થાય, એમના હાથથી જેવી રીતે ગુજરાતની સેવા થઈ રહી છે, આખા દેશની સેવા થાય એ અપેક્ષા સાથે એમને ફરી જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. બ્લડ ડોનેશન કરવું એ બહુ અગત્યનું જ છે. તમે જાણો છો કોરોના મહામારીની દરમિયાન પણ સુરતમાં કોઈ પણ મહામારીને ગભરાતું નથી અને એટલા મેગા કેમ્પમાં આવીને પણ રક્તદાન કરી રહ્યા છે અને એ શહેરના જ નગરજનોની એની મતલબ આવશ્યકતા પડતી હોય છે અને એની ટાઈમ આદરણીય પાટિલ સાહેબ શ્રીના ઓફિસે તમે ક્યારે પણ જાઓ, કોઈ પણ શહેરમાંથી, કોઈ પણ ખૂનામાંથી, કોઈ પણ આવે, છેવાડાનો કોઈ પણ માનવી આવે, એને જે જરૂરિયાત હોય છે બ્લડની એને મળી રહે છે અને આ શહેરની અંદર તમામ જે યુવાનો છે એ હર હંમેશ
तत्पर होय छे अने जागृत होय छे। तमे आ कोरोना महामारी में पण तमे जानो छो जेने पॉजिटिव आव्युं हतुं ए लोकोए पण एमनो ब्लड दान कर्युं छे अने अनेक लोकोना जीव पण एमने बचाव्या छे। લાસ્ટ અમે બે વર્ષનું પ્રોગ્રામ કર્યો છે યુથ ફોર ગુજરાત દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનો, કે આજે અમે થર્ડ ટાઈમ કરી રહ્યા છે ને આ ફેરી લગભગ અમને એવો ટાર્ગેટ છે કે 500 પ્લસ ફોટો થઈ જાય આજના દિવસે સ્પેશિયલી કાર્યક્રમ રાખવા પાછળનો હેતુ છે। આજે આપણા જે સાંસદ સાહેબ છે અને ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબના જન્મદિવસ નિમિત્તે આ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન રાખેલું છે। દરેક પબ્લિક ને એક મેસેજ કરવા માંગુ છું કે દાન તો ગુજરાતીઓના લોહીમાં રહેલું છે, તો લોહીનું દાન શું કામ લેવું? હું તો કહું દરેકે આગળ જઈને મોટા મોટું દાન કરવું જોઈએ। રક્તદાન એ મહાદાન કહેવાય છે, તો દાન આપવું જોઈએ।